नमस्ते विद्यार्थी मित्रों, हवे आजे आपणे धोरण 8 नुं चेप्टर 2 के जेमां आपणे गया लेक्चरमां रसी विषे जोयुं हतुं, रोगकारको विषे जोयुं हतुं, वायरस बेक्टेरिया फूग आ बधा विषे जोयुं हतुं। रसीमां आपणे ए पण जोयुं हतुं के रसी शुं छे, तो के कोई पण जे ते रोग होय ई ज रोगना वायरस के बेक्टेरियानुं निष्क्रिय स्वरूप अथवा तो ई ज वायरस के बेक्टेरियाने मृत करीने निष्क्रिय करीने एने आपणा शरीरनी अंदर दाखल करवामां आवे तो शूँ थाय, तो आ जे ते रोगना वायरस बेक्टेरिया छे पण ई केवा छे मरेला, एना लीधे शूँ थशे तो के आपणा शरीरमां ई अंदर तो जशे पण कोईपण जातनुं नुकसान पहोंचाड़ी शकशे नहीं। हवे जेवा ई अंदर जशे एटले आपणा शरीरनी अंदर रहेली आपणी आर्मी के जेने आपणे श्वेतकण रुधिरनी अंदर रहेला श्वेतकण व्हाइट ब्लड सेल WBC के जे शूँ करशे तो के आ रोगकारक बेक्टेरियाने मारी नाखशे अने एक एने वस्तुनो ख्याल आवशे के भाई आ जे ते रोगना छे आ आपणा माटे नुकसानकारक छे, एटला माटे हवे पछी फरीथी क्यारे आपणा जीवनना दरमियान कोई ई रोगनो वायरस के बेक्टेरिया कदाच सजीव स्वरूपे पण आपणा शरीरनी अंदर दाखल थशे ने तो आपणा शरीरनी अंदर रहेला श्वेतकणो शूँ करशे एने मारी नाखशे, कारण के एने ओळखे छे के भाई आनी पहेला पण आ एक रोगकारक आपणा अंदर आव्यो हतो आ नुकसान करता મારવાને, બરોબર છે। હવે આજે આપણે જોઈશું સૂક્ષ્મ જીવો દ્વારા ભૂમિની ફળદ્રુપતામાં વધારો। અત્યાર સુધી આપણે જે સૂક્ષ્મ જીવો વિશે જોયું હતું ને એ આપણા દૈનિક કાર્યો માટે જોયું હતું, પણ હવે આપણે જોવાનું છે ભૂમિની ફળદ્રુપતા। હવે તમને એમ થાય કે સાહેબ આ સૂક્ષ્મ જીવો છે ને ભૂમિની ફળદ્રુપતામાં ને એને શું લાગે વર્ગી? જો મિત્રો, જમીન છે ને, જમીન એની અંદર તમે ખબર છે કે ઘણા બધા પાક વાવવામાં આવે છે, મગફળી છે, જુવાર છે, તલ, મગ, બાજરો, ઘઉં, અઢળક પાકો, આ દરેક પાકોને અલગ અલગ પ્રકારના પૌષ્ટિક તત્વો જોતા હોય। આ પૌષ્ટિક તત્વોની પાછળનું એક કારણ છે બેક્ટેરિયા। કઈ રીતે? તો કે તમને ખબર છે કે તમે ખેતરમાં છાણિયું ખાતર નાખો તો આ ખાતર છે એ થોડાક ટાઈમમાં સડી જાય, સડી જાય તો એને સડવવાનું કામ કર્યું કોણે? તો કે સૂક્ષ્મજીવોએ, ફૂગે, બેક્ટેરિયાએ, પ્રજીવોએ। પછી તો કે તમારા ખેતરની અંદર કોઈક પાક વાવેલો છે, એ પાકના પાંદડા ખીર્યા તો એ આજીવન પાંદડા એમને એમ રહેવા જોઈએ ના, શું થશે? થોડોક ટાઈમ થશે તો એ પાંદડા સડી જશે, ક્યાં ગયા? તો કે આવા સૂક્ષ્મજીવો છે એ વાતાવરણમાંથી જેટલો પણ જૈવિક કચરો, જૈવિક કચરો એટલે કેવો? સડી જાય એવો કચરો, પ્લાસ્ટિક, ધાતુ, કાચ આ ના આવે। જૈવિક કચરો એટલે કેવો? તો કે જે કુદરતી વસ્તુમાંથી બનેલો કચરો છે કે જે સડી જાય એવો છે, આ બેક્ટેરિયા છે, આ સૂક્ષ્મજીવો છે એ શું કરશે? એનું વિઘટન કરી નાખશે, વિઘટન એટલે કે એને તોડી ફોડી નાખશે અને એ બધો કચરો છે એ જમીનમાં ભળી જશે। તો કચરામાં શું હોય? તો કે પૌષ્ટિક તત્વો હોય, આ બધા પૌષ્ટિક તત્વો ક્યાં ભળી જશે? આપણી જમીનમાં, અને જમીન કેવી બની જશે? ફળદ્રુપ, એટલા માટે જ આપણે છાણિયું ખાતર નાખીએ। બીજી એક વસ્તુ, મગફળી તમે જોઈ હશે, મગફળી છે એ દ્વિદળી, દ્વિદળી એટલે કે એના બીજના બે સરખા ભાગ થઈ શકે, દ્વિદળી અને સિંબી કુળની વનસ્પતિ છે। હવે તમને એમ થાય મગફળીમાં આ વનસ્પતિમાં કુળ હોય? હા, મગફળી છે એ સિંબી કુળની વનસ્પતિ, સિંબી કુળની જેટલી પણ વનસ્પતિ છે એ બધીનું એક કાર્ય છે, શું? તો કે સિંબી કુળની વનસ્પતિની અંદર એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય। આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે? તો કે વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ, કેવો વાયુ? નાઇટ્રોજન વાયુ, વાતાવરણ, હવાની અંદર નાઇટ્રોજન, શું પૃથ્વી ઉપરના વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં વાયુ કયો છે? તો કે નાઇટ્રોજન। આ નાઇટ્રોજન વાયુનું શું કરી લેશે? શોષણ કરી લેશે, શું કરશે? શોષણ કરી લેશે અને એને ક્યાં સ્થાપિત કરી દેશે? જમીનમાં। તો તમને એમ થાય સાહેબ આપણે કેમ ખબર પડે કે નાઇટ્રોજનનું સ્થાપન કર્યું કે નહીં? હમણાં જ બધાના ઘરે મગફળી નીકળતી હશે, દરેક બધા વિદ્યાર્થી જોજો, મગફળીના મૂળ હોય ને, મૂળ એમાં નાની નાની ગાંઠ હોય, જોજો નાના નાના ફોડલી જેવી ગાંઠ હશે, આ ગાંઠની અંદર શું હોય? તો કે તેની અંદર આ રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા સ્થાપિત કરેલો નાઇટ્રોજન વાયુ હોય અને આ ગાંઠને આજે મૂળની અંદર નાની નાની મૂળ ગંઠિકા કહેવામાં આવે, આ રાઇઝોબિયમ બેક્ટેરિયાને જોવા હોય તો આ ગાંઠનો એક સાવ પાતળો છેદ લઈ માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈએ તો આપણને રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે। રાઇઝોબિયમ શું છે? બેક્ટેરિયા છે। તો બેક્ટેરિયાએ શું કર્યું? તો કે વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનું સ્થાપન ક્યાં કર્યું? જમીનમાં, તો જમીનની અંદર નાઇટ્રોજન વાયુ આવી ગયો, બરોબર છે।
तो हवे आपणे बारथी आपणी रीते नाइट्रोजन वायु उमेरवो पड़शे नहीं। आपणे कई रीते नाइट्रोजन वायु उमेरीए तो के आपणे ओलू डीएपी नाखीए यूरिया नाखीए आ बधीनी अंदर शुं होय नाइट्रोजन होय। तो हवे शुं थशे तो के आ बेक्टेरियाए जो वातावरणमांथी नाइट्रोजननुं स्थापन करी दीधुं तो आपणे आवा रासायणिक खातरनो ओछो छंटकाव करवो पड़े तो आपणा माटे सारुं छे बराबर छे। तो आ थयुं बेक्टेरिया द्वारा ભૂમિની ફળદ્રુપતામાં વધારો। બેક્ટેરિયા ફૂગ ઘણા બધા સૂક્ષ્મજીવો એમાં મહત્વનો ભાગ ભજવે। એના પછીનું છે પર્યાવરણનું શુદ્ધિકરણ। મેં હમણાં તમને કીધું કે કોઈ પણ સડેલી વસ્તુ કોઈ પણ ગંદી વસ્તુ આપણા દ્વારા જે વસ્તુ નકામી થઈ ગઈ એને આપણે ગમે ત્યાં નાખી દઈએ થોડોક ટાઈમની અંદર શું થશે તો કે આ વસ્તુ સડી જશે। સડી અને ક્યાં ભળી જશે તો કે જમીનમાં ભળી જશે। આ કામ કોણ કરે? સૂક્ષ્મજીવો। કોઈ ઢોર મરી ગયો હોય આપણે ક્યાંક એને ફેંકી આવીએ તો ભલે કદાચ એને કોઈ બહારથી તમે અમુક એવા તત્વો જેમ કે કૂતરા કે બીજા અન્ય પરભક્ષીઓ છે એને દૂર કરો આ વસ્તુ ત્યાં ને ત્યાં પડી રહેશે તો શું થઈ જાય તો કે કોહવાય અને જમીનમાં પડી જશે। સૂકા પાંદડા હોય જમીન ઉપર પડ્યા હોય તો એ પણ શું થશે તો કે થોડોક ટાઈમ રહેશે પછી શું થશે તો કે સુકાય અને એ સડી જશે। તો સડી જવાનું કામ કોણ કરે? એને આ જે વિઘટન કરવાનું કામ છે એ કોણ કરે? તો કે આવા સૂક્ષ્મજીવો ખાસ કરીને ફૂગ અને બેક્ટેરિયાનો આમાં મહત્વનો ભાગ ભજવે છે। સાથે સાથે લીલ પણ એક મહત્વનો ભાગ ભજવે છે। તો આ રીતે પર્યાવરણનું શુદ્ધિકરણ થઈ ગયું। બાકી તો તમે વિચાર કરો છો એટલો ગંદો કચરો છે આપણે જ્યાં ત્યાં પડ્યો એમને એમ પડ્યો રહીએ તો અત્યારે પૃથ્વી ઉપર રહેવાની જગ્યા હોત ના, નકરી ગંદકી જ હોય। પણ આ બેક્ટેરિયા છે એ શું કરી નાખે? એનું વિઘટન કરી નાખે। કેવો કચરો? જૈવિક કચરો। હજી ખાસ યાદ રાખજો કચરો કેવો હશે? જૈવિક, કે જે આરામથી સડી જાય। આ બધો કચરો છે એ શું કરે? તો કે બેક્ટેરિયા એનું વિઘટન કરી અને પાછું જમીનમાં ભેળવી દે તો જેના લીધે પર્યાવરણ કેવું થઈ જાય? શુદ્ધ। બાકી તો નકરી ગંદકી જ હોત। હવે એમાં જો એવું એક રોગકારક સૂક્ષ્મજીવ, રોગકારક સૂક્ષ્મજીવ એટલે શું? તો અત્યાર સુધી આપણે જોયું ના સૂક્ષ્મજીવો બધા કેવા હતા? તો કે મોસ્ટ ઓફ ફાયદાકારક હતા। આપણે એને કઈ કઈ જગ્યાએ ફાયદામાં લીધા તેમાં આપણે જોયું તો કે સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપયોગ, સૂક્ષ્મજીવોનો ઔદ્યોગિક ઉપયોગ, સૂક્ષ્મજીવો દ્વારા ભૂમિની ફળદ્રુપતા વધારવી, દૂધમાંથી દહીં બનાવવા, આ બધી વસ્તુઓ કેવી હતી? એના ફાયદા હતા। પણ અમુક સૂક્ષ્મજીવો છે એ નુકસાન કરતા પણ છે। કેવા સૂક્ષ્મજીવો? તો કે જે સૂક્ષ્મજીવ, એમાં વાયરસ હોઈ શકે, બેક્ટેરિયા હોઈ શકે, પ્રજીવ હોઈ શકે, ફૂગ હોઈ શકે, આપણા શરીરમાં દાખલ થાય ને જેના લીધે આપણા શરીરમાં કોઈ પણ જાતનો રોગ થાય તો આ સૂક્ષ્મજીવ છે આપણા માટે કેવું બની જાય? રોગકારક સૂક્ષ્મજીવ। જો ચામડીના જેટલા પણ રોગ છે જેમ કે દાદર છે, ખરજવું છે, આ બધા રોગ છે ને ફૂગ દ્વારા ફેલાય। પછી તમને કોઈ શરદી ઉધરસ છે અથવા તો કોઈ બહુ મોટો રોગ થયો, આ બધા વાયરસના રોગ છે, બેક્ટેરિયા દ્વારા રોગ ફેલાય, બેક્ટેરિયા પછી પ્રજીવ દ્વારા રોગ ફેલાય। તો આ રીતે અલગ અલગ સૂક્ષ્મજીવો દ્વારા અલગ અલગ રોગ ફેલાય છે, બરાબર છે। હવે એમાં આપણે જોશું રોગકારકના વાહકો। હવે જો રોગકારકના વાહકો એટલે શું? તો કે જો અમુક એવા સૂક્ષ્મજીવો છે કે જેના લીધે રોગ નથી ફેલાતો પરંતુ તે રોગના જે આવા બેક્ટેરિયા હોય ને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પુગાડે। કઈ રીતે? તો હું તમને એક્ઝામ્પલ આપું, માખી। માખી છે એ કોઈક સડતી ગંદી વસ્તુ ઉપર બેઠી તો શું થશે? તો કે એના પગની અંદર આવા સૂક્ષ્મજીવો ચોંટી જશે। એ જ માખી ઉડતી ઉડતી આપણા ખોરાકમાં બેઠી તો શું થશે? એ બેક્ટેરિયા ક્યાં જશે? સીધા આપણા પેટમાં, તો આપણે રોગ ફેલાશે। આ જ રીતે મચ્છર છે, માખી છે, આ બધા શું કરે? તો કે રોગકારક બેક્ટેરિયાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે, એને લઈ જવા મૂકવાનું કામ કરે। એટલા માટે એને શું કીધું? સૂક્ષ્મ જીવો એટલે કે રોગકારકના વાહકો, એનું વહન કર્યું ને। કઈ રીતે? તો કે જો એક તો માછી, એટલે આપણા જે માખી છે ને એટલે આ છે બહુ મોટો રોગચાળો ફેલાવાનું કાર્ય કરે। તો તમને ખબર હોય તો ગામની અંદર સ્લોગનો મારેલા હોય કે ભાઈ ખોરાકને ઢાંકીને રાખો, ગરમ ખોરાક ખાઓ, તો જેના લીધે શું થશે? તો કે આવા બેક્ટેરિયા તમારી અંદર દાખલ નહીં થાય, આવા રોગકારકોથી તમે બચી શકો। એટલા માટે ગરમ ખોરાક ખાવો જોઈએ, ઢાંકેલો ખોરાક ખાવો જોઈએ। એમાં જો એક રોગ છે મેલેરિયા, તમે બધાએ નામ સાંભળેલું હશે, મેલેરિયા રોગ છે ને એ કેના દ્વારા થાય? તો કે પરોપજીવી। પરોપજીવી કોણ? તો કે પ્લાઝ્મોડિયમ। પ્લાઝ્મોડિયમ એક પ્રકારનો બેક્ટેરિયા છે। આ પ્લાઝ્મોડિયમ કેવો હોય? તો કે અતિશય સૂક્ષ્મ, સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ તમે એને માંડ માંડ જોઈ શકો। હવે આપણા શરીરની અંદર જો આ પ્લાઝ્મોડિયમ દાખલ થઈ જાય, આપણા શરીરની અંદર આ પ્લાઝ્મોડિયમ દાખલ થઈ જશે તો શું થશે? તો કે આપણું શરીર છે એ મેલેરિયા રોગથી પીડાશે। મેલેરિયા રોગના લક્ષણો શું છે? તો કે ભાઈ તાવ આવવો, ખાવ એટલે તરત જ ઉલટી થઈ જવી, લીવરની અંદર સોજો આવી જવો અને શરીર કેવું પડતું જવું, નબળું, બરાબર છે। આ મેલેરિયા રોગના લક્ષણો છે।
કોણ ફેલાવે એને? તો કે પ્લાઝ્મોડિયમ નામનું પરોપજીવી કે જે મેલેરિયા રોગ ફેલાવે છે. પ્રશ્ન પૂછાય કે ભાઈ મેલેરિયા રોગ કોણ ફેલાવે? તો કે પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવી દ્વારા મેલેરિયા રોગનો ફેલાવો થાય છે. એના પછી બીજો રોગ છે ડેન્ગ્યુ. ડેન્ગ્યુ શું છે? તો કે એ પણ સેમ મેલેરિયા જેવો જ એક તાવ છે કે જેમાં પણ શરીર નબળું પડતું જાય, સેજ એવા કમળા જેવા લક્ષણો છે ડેન્ગ્યુના. શું થાય? તો કે લીવરમાં સોજો આવી જાય, ખાવ તો ઉલટી થઈ જાય, તાવ આવે, ઠંડી લાગે, આ બધા કેના રોગ લક્ષણો છે? ડેન્ગ્યુ રોગ. ડેન્ગ્યુ રોગનો ફેલાવો કોણ કરે? તો કે એક મચ્છર છે. મચ્છર પણ કેવી? તો કે માદા મચ્છર, નર અને માદા, એમાં માદા એડિસ મચ્છર દ્વારા ડેન્ગ્યુ રોગનો ફેલાવો થાય છે. શું કરવાને? તો કે માદા એડિસ મચ્છરના જે ડંખ છે એની અંદર ડેન્ગ્યુ રોગનો વાયરસ, એના જે સૂક્ષ્મજીવો છે એ ચોંટી જાય, એ મચ્છર આપણને કરડે, એટલે શું થશે? તો કે એ ડેન્ગ્યુ રોગ કરતા રોગકારકો આપણી અંદર દાખલ થશે અને આપણને ડેન્ગ્યુ રોગ થશે. તો આવા મચ્છર માખી કે જે પોતે રોગ નથી ફેલાવતા પણ જે બીજા રોગ ફેલાવે ને એને દૂરથી આપણા સુધી લઈ આવે, એટલા માટે જ એને શું કહેવામાં આવ્યું છે? રોગના વાહકો. બરોબર છે? ચાલો આજ માટે એટલું. ધન્યવાદ.